પલસાણાના કરણ ગામ પાસે બે દિવસ પહેલા હાઈવે રોડના ખાડાઓના કારણે બાઇક પર નીચે પટકાયેલા એક યુવકને ટ્રકે કચડી નાખતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જો કે આ ઘટના બાદ ગ્રામજનોએ હાઈવે પર ચકાસામ કરતા કલાકો સુધીનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. આ ઘટના બાદ દોડતા થયેલા હાઈવે ઓથોરિટીએ લોકોનો આક્રોશ જોઈને રોડના ખાડાઓ પૂરવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરી હતી. મુંબઈથી અમદાવાદ જવાના નેશનલ હાઈવે નંબર ગત રોજ એક પલસાણા તાલુકાના કરણ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા જ ગ્રામજનોએ અહીં આક્રોશ ઠાલવ્યો હતો. આક્રોશ ઠાલવવાનું કારણ એ હતું કે અહીંના જે હાઈવે છે તે હાઈવે ઉપર તદ્દન વરસાદ બાદ ખાડાઓ પડી ગયા હતા અને ઘણીવાર રજૂઆત કરવા છતાં પણ અહીંનું તંત્ર જાગ્યું ન હતું અને ગત રોજ જ્યારે અકસ્માત સર્જાયો તેમાં એક માસૂમ યુવકનું મોત નિપજ્યું હતું, જેને લઈને ગ્રામજનો છે તેઓએ આક્રોશ ઠાલવ્યો. આક્રોશ ઠાલવતા જ અહીંનું તંત્ર સફળ જાગ્યું હતું. જ્યારે આપ અહીં જોઈ શકો છો કે કયા પ્રકારનું અહીં કામગીરી ચાલી રહી છે. અહીંનું તંત્ર જે સફળ જાગ્યું છે અને ત્યારે બીજી તરફ જો વાત કરીએ તો આપણે અહીં જે ખાડા ખબોચરાઓ રોડ છે તે અત્યારે જ અહીંના જે હાઈવે ઓથોરિટી અધિકારીઓ સહિતના અહીંયા કાફલો બધો પહોંચીને અહીંનું કામગીરી કરવા રહ્યા છે. અકસ્માત સર્જાયો ત્યારબાદનું જે તંત્ર જાગ્યું છે તે સફળ જાગ્યું કહેવાય છે. અક્ષય મકવાણા, ઇન ગુજરાત ન્યૂઝ, સુરત.